નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. જામનગર જિલ્લામાં મુદ્રા લોન મેળો અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ. કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. ટીવી શ્રેણી જાટ કી જુગની ના કલાકારો બન્યા અમદાવાદ ના મહેમાન. જગન્નાથ મંદિર ના દર્શને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. જામનગર જિલ્લા સેવા સદન ખાતે મુદ્રા લોન મેળો અને મોનિટરિંગ કમિટી ની બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત દ્વિતીય મુદ્રા લોન મેળો જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમ ના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. મુદ્રા યોજના ઉત્પાદન, સેવા અને વેપાર હેઠળ આવતી નાની વ્યાપારિક પ્રવૃત્તિઓને લોન આપવા માટે નો છે. મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ સુધીની લોન મળે છે. જામનગર જિલ્લામાં 2016-17 ના વર્ષમાં 4000 વ્યક્તિઓને 60 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવેલી હતી. વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બ્યુટી પાર્લર, બ્રાશ, ઇમિટેશન જ્વેલરી, બાંધણી, ઓટો રિક્ષા, રેડીમેડ ગાર્મેન્ટ, કિરાના શોપ, ક્લોથ ટ્રેડિંગ, કોમ્પ્યુટર ક્લાસીસ, ઇલેક્ટ્રોનિક શોપ વગેરે નાના પાયાના ઉદ્યોગો માટે સહાય કરવામાં આવનાર છે. આ અંતર્ગત 35 લાખ રૂપિયા 1 કરોડ 67 લાખની લોન સહાય તેમજ 50 લાખ વિદ્યાર્થીઓને લોનની મંજૂરી અને હુકમો સાંસદ પૂનમબેન માડમના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ એજન્સી જામનગર દ્વારા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર અને મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરી જામનગરના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ 24 જેટલી યોજનાઓની સમીક્ષા દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દ્વારા જરૂરી સૂચનો અધિકારીઓ અને પદાધિકારીઓને કરવામાં આવ્યા હતા. તેમણે બાળકોના કુપોષણ અંગે જરૂરી સૂચનો કરેલા હતા તેમજ કુપોષણ અંગે સગર્ભા માતાઓને ગ્રામીણ કક્ષાએ જાણકારી આપવા અધિકારીઓને જણાવ્યું હતું. દરેક યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલા હતા. સ્વચ્છતા મિશન અંતર્ગત ટોયલેટ બન્યા બાદ તેના ઉપયોગ થાય છે કે નહીં તે જોવાનું તેમજ તેની સ્વચ્છતા જળવાઈ રહી છે કે નહીં તેની પણ સૂચન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમના આદર્શ ગામ જાંબુડામાં ખૂટતી સુવિધાઓ જેવી કે લાઇબ્રેરી, ગાર્ડન, ભૂગર્ભ ગટર, કોમ્યુનિટી હોલ વગેરેના કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચન આપવામાં આવી હતી. 11 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે. તેના એક દિવસ પૂર્વે પરંપરાગત રીતે કેમ્પ હનુમાન મંદિર ખાતે ભવ્ય અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. કેમ્પ મંદિર ખાતે તે હનુમાન જયંતિ નિમિત્તે 400 કિલોની માવાની કેક ધરાવવામાં આવશે અને મંદિર પર ધ્વજારોહણ પણ કરવામાં આવશે. આ વર્ષે 10 એપ્રિલ 2017ના રોજ હનુમાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિવિધ મંદિરો, ધાર્મિક ટ્રસ્ટો, ભજન મંડળીઓ ભાગ લે છે. જ્યારે યાત્રા દરમિયાન પ્રસાદી રૂપે 2500 કિલો બુંદી અને 20,000 કેળા, 200 કિલો ચોકલેટ, 500 કિલો ચણાનો સમાવેશ થશે. આ 15મી યાત્રા છે. 15 વર્ષથી યાત્રા નીકળે છે અને યાત્રા પાછળનો ભાવ એવો છે કે હનુમાનજી મહારાજ પોતાના પિતાશ્રી જે વાયુદેવતા વાસણાસ્થિત છે એમની આજ્ઞા લેવા જાય છે કે કાલે મારો જન્મદિવસ છે, તમે ઉજવવાની આજ્ઞા આપો અને મને આશીર્વાદ આપવા માટે પધારો. એની પાછળનો ભાવ છે. આ યાત્રામાં ટેબ્લોઝ હોય છે, ટ્રકો હોય છે, વાહનો પુષ્કળ હોય છે, ગાડીઓ હાથે વગેરે, અને આખી યાત્રા વાહનોથી જ ચાલે છે. કારણ કે હનુમાનજી વાયુ પુત્ર હતા, એ કદાપી ચાલીને કશે ગયા નથી, ઊંઘીને જ ગયા છે. એટલે એમને આપણે વાયુયાન હતું તો આપણે આપણે સાદા વાહનો છીએ. આ અંગેની વધુ વિગત આપતા હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂજારી પરિવારે જણાવ્યું કે સતત 15 વર્ષથી હનુમાનજીની આવી આ યાત્રા ભારત વર્ષમાં આ રીતે નીકળતી રહી છે. હનુમાનજી પોતાના જન્મ દિવસે પોતાના પિતા વાયુદેવને પ્રણામ કરવા અને આશીર્વાદ લેવા માટે તેમ પધારે તેવી ભાવનાથી આ યાત્રા કાઢવામાં આવે છે. હનુમાનજી
हनुमान जी पवन पुत्र होवाथी आ यात्रा मात्र वाहनों द्वारा ज निकले छे अने तेमा सुशोभित करेला 25 जेटला ट्रक कार सहित ना वाहनों नो समावेश थाय छे। हनुमान जी नी आ शोभा यात्रा नो प्रारंभ केम हनुमान जी खाते थी सुभाष ब्रिज आश्रम रोड डिलाइट पालड़ी पासना वासुदेव मंदिर बपोरे 12:30 पहुंचे छे ज्यां भंडारा नु आयोजन थाय छे अने त्यां अंजलि चार रस्ता धणीधर विजय चार रस्ता नवरंगपुरा स्कूल નવરંગ સ્કૂલ સરદાર પટેલ બાવલા ઉસ્માનપુરા થઈ નિજ મંદિર પરત ફરે છે। યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવે છે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। આ યાત્રા દરમિયાન મંદિરનો પોતાનો રથ પણ બનાવવામાં આવે છે, જે પણ તેમાં જોડાશે, જેમાં કેમ્પ હનુમાનજીના દર્શન પણ કરવામાં આવનાર છે। અમદાવાદમાં સોની એન્ટરટેનમેન્ટ ટીવી ઉપર રજૂ થનાર શ્રેણી ઝાટકી જુગનીના કલાકારો રિંકુ કર્મેકર અને વિશાલ વશિષ્ઠ પ્રમોશન અર્થે આવ્યા હતા। દરેક પ્રકારના મનોરંજનથી ભરપૂર આ શોમાં ફૂલ ફુલેરીનું મજબૂત પાત્ર ભજવું છું તેમ કહી રિંકુએ કહ્યું કે જો કે આ પાત્ર જરૂરથી પડકારરૂપ છે। તેઓ એક સવાલના જવાબમાં કહ્યું કે હરીફાઈ તો દરેક ક્ષેત્રમાં હોય છે, તે હેલ્ધી હોવી જરૂરી છે, તેના લીધે તમે સારા પ્રમાણમાં કાર્ય કરી શકો છો। આ શોમાં ભાષા પણ પડકારજનક બની રહી છે, જે વર્કશોપ યોજાયા બાદ જે મને ઘણો ફાયદો થયો છે। દર્શકોને ભાષા સાથે એક્ટિંગ કરી સંતોષ આપવાનું ઘણું અઘરું બને છે। રિંકુએ જણાવ્યું કે કલાકાર જે પાત્ર ભજવતો હોય તેમાં પૂરેપૂરો સામેલ થઈ જાય, તેથી તેની અસર ક્યારે રિયલ લાઈફમાં થતી હોય છે। મારું અંગત માનવું છે કે શો બાદ તેથી જ બ્રેક લેવો જરૂરી બને છે। તેઓએ કહ્યું કે પ્રેમની ભાષા અલગ અલગ હોય, એક વાક્યમાં કહું તો મારા માટે પ્યારને એક વાક્યમાં કહેવો હોય તો અપને આપસે પ્યાર કરતી હું, પરિવારને પણ પ્યાર કરું છું, જો હું ખુશ રહીશ તો હું ખુશી આપી શકીશ। મૂળ કલકત્તા અને 2012માં મુંબઈ આવી એક્ટિંગના 3 મહિનાનો કોર્સ કર્યા બાદ પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા વિશાલ વશિષ્ઠે કહ્યું કે મારા માટે હરિયાણાની ભાષા પડકારજનક હતી। તેમણે કહ્યું કે વર્કશોપ કર્યા બાદ જ કેમેરા સામે કડકડાટ ડાયલોગ બોલવા એક્ટિંગ કરવામાં હું નર્વસ જરૂરી તો હતો। આ શોમાં મારે લુકમાં પણ બદલાવ કરવો પડ્યો, આ ભાષાને કારણે અસલ જિંદગીમાં પણ બદલાવ આવી ગયો છે। હંમેશા દર્શકોને દરેક શો દ્વારા મનોરંજન પીરસવાનો પ્રયાસ કરતો હતો, તેમાં એકાદ મેસેજ પણ જરૂરી હોય છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન આપણા બધા જ માટે પ્રેરણાદાયી છે। રામજન્મી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની દર્શનાર્થે આવ્યા હતા। આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને નીતિન પટેલે ગૌવંશની હત્યા તથા ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે બનાવાયેલા નવા કાયદાનું કડક રીતે અમલીકરણ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ તથા અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।